नमस्ते विद्यार्थी मित्रों, हूँ सो यादव कुलदीप श्रेक के मोरी प्राथमिक शाला ने आ यूट्यूब चैनल पर बधा विद्यार्थियों हार्दिक स्वागत करूँ छूँ। आज आप धोरण आठ की अंदर विषय विज्ञान प्रकरण एक संश्लेषित एटले कि आपणे कृत्रिम रेसाओ कही है प्लास्टिक बराबर है एना विषय आगळ वधशुं। तो हवे आपणे जोईए प्लास्टिकना गुणधर्म। प्लास्टिकना गुणधर्म एटले कि भाई जो एना त्रण गुणधर्म है, प्लास्टिक बिन प्रतिक्रियाशील है, प्लास्टिक टकाउ मजबूत अने हळवा है बराबर है, और तीजो एनो गुणधर्म है प्लास्टिक अवाहक है। हवे एक एक गुणधर्म विषे आपणे जोईए कि भाई प्लास्टिक बिन प्रतिक्रियाशील है एनो मतलब एवो के तमे लोखंडनी वस्तुओनो विचार करिए तो कि भाई लोखंडनी वस्तुओ है बराबर है एने कोई हवा अथवा पाणी अथवा भेदना संपर्क में आवशे एटले काट लागशे, काट लागशे एटले वस्तु खवाई जशे। पण प्लास्टिक छे हवा अथवा पाणी साथे कोईपण प्रतिक्रिया आपतुं नथी, एमां काट लागतो नथी, ते खवाई जतुं नथी, एटला माटे जेनो उपयोग क्यां थाय छे तो के प्लास्टिकनो उपयोग एटला माटे ज रसायणોના સંગ્રહ માટે કરવામાં આવે છે, વિવિધ પ્રકારના રસાયણોના સંગ્રહ કરવા માટે થાય છે બરોબર છે। આ આપણા બિન પ્રતિક્રિયાશીલ છે પ્લાસ્ટિક, બસ એટલા મુદ્દાઓ આપણે આની અંદર લખવાના છે કે ભાઈ લોખંડની વસ્તુમાં કાટ લાગી જાય, એમાં ઉપર કંઈક એવી રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય, હવા પાણી અને લોખંડ ભેગું થાય એટલે એવી કંઈક રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય બરોબર, એટલે કાટ લાગી જાય ભેદના લીધે। પણ પ્લાસ્ટિક હવા અથવા પાણી સાથે કોઈ પણ પ્રતિક્રિયા આપતું નથી બરોબર છે, એટલે એનામાં કાટ લાગતો નથી બરોબર છે। તો આપણે લખી શકીએ પહેલો મુદ્દો આની અંદર, આપણે જાણીએ છીએ કે લોખંડ હવા પાણી અને ભેજના સંપર્કમાં આવતા કટાઈ જાય છે, ખવાય અને ખવાય જાય છે બરોબર છે કે ભાઈ લોખંડ છે એ હવા પાણી અથવા ભેજના સંપર્કમાં આવે તો શું થઈ જાય, કટાઈ જાય અથવા ખવાય, ખવાયને કેવું થઈ જાય જે લોખંડના પળો છે એ ઉસળતા જાય અને છેલ્લે કેવું થઈ જાય, એ સાવ નોર્મલ બરોબર પાતળું થઈ જાય બરોબર છે। હવે પ્લાસ્ટિક છે એની હવા કે પાણી કે ભેજ સાથે કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપતું નથી બરોબર છે, તો આપણે એના પછીનો મુદ્દો લખી શકીએ, પ્લાસ્ટિક હવા પાણી કે ભેજ સાથે કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપતું નથી બરોબર છે કે ભાઈ પ્લાસ્ટિક છે એ કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા વાતાવરણ સાથે એટલે કે હવા પાણી અને ભેજ સાથે કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપતું નથી બરોબર છે, તો એટલા માટે પ્લાસ્ટિકનો ઉપયોગ ક્યાં થાય છે, તો આપણે લખી શકીએ કે તેથી જ પ્લાસ્ટિકનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે ભાઈ, તો કે રસાયણોના વિવિધ પ્રકારના રસાયણોના સંગ્રહ માટે થાય છે બરોબર છે। તો આપણે પહેલો ગુણધર્મ છે પ્લાસ્ટિક બિન પ્રતિક્રિયાશીલ છે એના વિશે આપણે એટલું લખી શકીએ બરોબર છે, તો એનો હવે આપણે બીજો ગુણધર્મ જોઈ લઈએ, પ્લાસ્ટિક ટકાઉ મજબૂત અને હળવો હોય છે, તો આપણે આગળ પણ ભણી ગયા કે ભાઈ પ્લાસ્ટિક છે એ ટકાઉ હોય, મજબૂત હોય, વજનમાં પણ હલકો હોય બરોબર છે, અને કિંમતમાં કેવો હોય, સસ્તો હોય, પછી અને કોઈ પણ ઘાટમાં તમે ઢાળી શકો છો, એટલા માટે પ્લાસ્ટિકનો ઉપયોગ ક્યાં, તો કે ભાઈ ઘણી બધી ઉદ્યોગિક ક્ષેત્રે અને ઘર વપરાશના ચીજ વસ્તુઓમાં પણ પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે બરોબર, તો આપણે લખી શકીએ કે પ્લાસ્ટિક ટકાઉ મજબૂત અને હળવા હોવાથી પ્લાસ્ટિકનો ઉપયોગ
क्या क्या थाय छे तो के भाई हड़वा होय छे ए रीते लखी पेलो मुद्दो आपणे आखो नथी लखता बराबर छे पहला आपणे आ रीते लखी प्लास्टिक टकाव मजबूत अने हड़वा होय छे अने किंमत में सस्ता होय छे बराबर छे पहलो मुद्दो आपणे आ रीते लखशो पछी बीजो मुद्दो शुं लखी शकाय तो के भाई प्लास्टिक नो उपयोग क्या क्या थाय आनी लीधे तो के भाई आ किंमत में सस्ता हड़वा मजबूत अने टकाउ होवाथी प्लास्टिक नो उपयोग उद्योग प्लास्टिक नो उपयोग उद्योगो अने घर वपराश वस्तुओं में अने खोराकना संग्रह माटे थाय छे खोराकना संग्रह माटे थाय छे हवे तमने साहेब तमे मने प्रश्न एवो करी शको के साहेब प्लास्टिक ना तो घणा बधा उपयोगो लखायो तो तमने एवो प्रश्न पूछे के भाई प्लास्टिक ना उपयोगो लखो तो मैं अलग अलग मुद्दा में घणा बधा उपयोगो तमने लखायवा छे तो तमने जे मन पड़े जे याद आवे ए रीते तमे प्लास्टिक ना उपयोगो लखी शको बराबर छे पण स्पेसिफिक पूछ्यू होय के भाई प्लास्टिक बिन प्रतिक्रियाशील छे शा माटे तो आपणे एटलू लखवानुं पछी एम लखवानुं प्लास्टिक टकाउ मजबूत अने हळवू छे चा माटे तो आपणे एटलू लखशું હવે એના પછીનો આપણો મુદ્દો છે પ્લાસ્ટિક અવાહક છે કેવું છે અવાહક કોનું તો કે ઉષ્મા અને વિદ્યુતનું પ્લાસ્ટિક શું છે અવાહક છે બરોબર છે તો આપણે એના વિશે શું લખી શકીએ કે ભાઈ પ્લાસ્ટિક વિદ્યુતનું અવાહક એટલે કે પોતાનામાંથી વિદ્યુતને પસાર થવા દેતું નથી ઉષ્માનું અવાહક એટલે કે ભાઈ પ્લાસ્ટિક છે મેં મેલેમાઇનનું ઉદાહરણ આપ્યું હતું કે મેલેમાઇન છે ગમે એટલી ગરમી સહન કરી શકે છે એટલે મેલેમાઇન ઉષ્માનું અવાહક છે બરોબર છે પ્લાસ્ટિક વિદ્યુતનું અવાહક છે ઉષ્માનું અવાહક છે બરોબર આવા બધે આપણે મુદ્દા આની અંદર લખી શકીએ કેવો મુદ્દો લખી શકીએ પહેલી વાર તો કે ભાઈ પહેલો મુદ્દો આપણે લખી શકીએ કે પ્લાસ્ટિક ઉષ્મા એટલે કે આપણે ઉષ્માને બીજું કહી શકીએ ગરમી બરોબર છે લખતો નથી પણ યાદ રાખવું પ્લાસ્ટિક ઉષ્મા અને વિદ્યુતનું અવાહક ભાઈ પ્લાસ્ટિક ઉષ્મા અને વિદ્યુતનો અવાહક છે જેથી એનો ઉપયોગ ત્યાં થાય છે ભાઈ તો કે પ્લાસ્ટિકનો ઉપયોગ પ્લાસ્ટિકમાં બેકેલાઇટ વિશે મેં તમને સમજાવ્યું તો એ મુદ્દો આપણે આમાં લખીએ બરોબર છે બેકેલાઇટ એટલે કે જે સ્વીસ હોય શીશો બનાવવા માટે બેકેલાઇટ નામના પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે બરોબર જેમ કે બેકેલાઇટનો ઉપયોગ સ્વીચો બનાવવા થાય છે અને મેલેમાઇનનો ઉપયોગ ક્યાં થતો હતો ભાઈ અને મેલેમાઇનનો ઉપયોગ ક્યાં થતો હતો તો તમને ખબર છે કે મેલેમાઇનનો ઉપયોગ છે એ વાસણોના હાથાઓ બનાવવા થતો હતો વાસણોના હેન્ડલ અથવા હાથાઓ અને આપણે એક નવું ઉમેરશું આની અંદર સ્ક્રુડ્રાઈવર હેન્ડલ બનાવવા થાય બરોબર છે કે ભાઈ મેલેમાઇનનો ઉપયોગ ક્યાં થાય તો કે મેલેમાઇનનો ઉપયોગ વાસણોના હાથાઓ બનાવવા થાય છે અને પછી સ્ક્રુડ્રાઈવરના હેન્ડલ બનાવવા માટે થાય છે સ્ક્રુડ્રાઈવરના હેન્ડલો આમાં આપણે નહીં ઉમેરીએ બરોબર છે કારણ કે સ્ક્રુડ્રાઈવરના હેન્ડલો છે એ બેકેલાઇટનો ઉપયોગ થાય છે બનાવવા કોનો ઉપયોગ થાય છે બેકેલાઇટનો તો આપણે આમાં ઉમેરી દઈએ બેકેલાઇટની અંદર કે સ્ક્રુડ્રાઈવરના હેન્ડલ પણ બનાવાય છે આ રીતે લખી નાખશું બરોબર છે સોરી કારણ કે બેકેલાઇટ જે છે એ ઉષ્મા વિદ્યુતનો અવાહક છે જે સ્ક્રુડ્રાઈવર છે એના વડે તમને ખબર હોય તો વિદ્યુત ચેક કરતા હોય બરોબર છે તો એમાં આપણે મેલેમાઇન લખી ન શકીએ મેલેમાઇન છે ઉષ્માનો અવાહક છે જેથી આપણે એમાં વાસણના હાથાઓનો ઉપયોગ વાસણના હાથાઓ બનાવવા થાય છે એમાં આપણે આ રીતે લખી શકીએ બરોબર છે એટલે કે આ
સોરી બરોબર અમુક વસ્તુનું આપણે ધ્યાન રાખવું પડે જેથી આપણે છેલ્લે સુધી ના નડે બરોબર છે કારણ કે હું તમને લખાવી દે તો તમને છે એટલે કે એ જ યાદ રહેત બરોબર છે એટલે સોરી બરોબર છે હવે એના પછી શું યાદ રાખેલ છે આપણે કે ભાઈ શું આપણે મુદ્દો લખી શકીએ મેં તમને યાદ કરાવ્યું હતું આગળ બધું કે બીજા આપણે મુદ્દાઓ લખી શકીએ શું મુદ્દાઓ તો કે જે પ્લાસ્ટિક છે જો આપણે વિથ પ્લાસ્ટિક અવાહક છે તો અહીં સુધી લખાઈ ગયું આપણું બરોબર અહીં આપણું આ પ્લાસ્ટિક અવાહક છે એ પૂરું થાય પણ આપણી બુકની અંદર એક પીરાકલનની અંદર એક કોષ્ટક આપેલું છે એમાં આવું લખેલું છે શું તમે જાણો છો આવું આપણી બુકની અંદર આપેલ છે શું તમે જાણો છો એટલે કે કેવા શું માગે ભાઈ તો કે ભાઈ પ્લાસ્ટિકનો ઉપયોગ તબીબી ક્ષેત્ર એટલે કે દવાખાનાઓની અંદર પણ થાય છે બરાબર સ્વાસ્થ્ય સંબંધી જે ક્ષેત્ર છે ત્યાં પણ ઉપયોગ થાય છે કઈ રીતે તો કે ભાઈ જે પહેલાંની જે સોય આવતી બરાબર છે ધાતુઓની બનેલી આવતી અત્યારે ડોક્ટર છે આપણા હાથમાં સિરિંજ એટલે કે જેને આપણે સોય કહીએ છીએ રહેવા દે કારણ શું છે કે પ્લાસ્ટિકની છે અને એ કંઈ નુકસાન કરતી નથી બરાબર છે પછી ડૉક્ટરના ગ્લોવ્સ ડૉક્ટર જે ગ્લોવ્સ પહેરે છે એમાંથી બને છે બરાબર પછી આપણે જે ટાંકા લઈએ છીએ પ્લાસ્ટિકના કે ભાઈ પ્લાસ્ટિકના ટાંકા લઈએ છીએ એ ટાંકા બરાબર છે પછી ઘણી બધી વસ્તુઓ જે તબીબી ક્ષેત્રેનો ઉપયોગ થાય છે પ્લાસ્ટિકનો બીજો ઉપયોગ ક્યાં તો કે ભાઈ આપણે જે માઇક્રોવેવ ઓવનમાં જે આપણે ખોરાક મૂકીએ છીએ પ્લાસ્ટિકના પાત્રનો ઉપયોગ કરવામાં આવે છે એનું કારણ શું છે કે ગરમીના કારણે બરાબર પ્લાસ્ટિકની ખોરાક પર કંઈ અસર પડતી નથી બરાબર છે પછી ક્યાં ઉપયોગ કરવામાં આવે છે તો કે ભાઈ જે ફાયરમેન હોય ફાયર બ્રિગેડવાળા હોય બરાબર છે એ પ્લાસ્ટિકના કપડાનો ઉપયોગ કરે છે પ્લાસ્ટિકમાં કયું પ્લાસ્ટિક તો કે ભાઈ જે ઉષ્માનું અવાહક છે કયું ઉષ્માનું અવાહક છે કયું પ્લાસ્ટિક ઉષ્માનું અવાહક છે તો તમને ખબર જ છે કે ભાઈ મેલેમાઇનના પ્લાસ્ટિક જે છે ઉષ્માનું અવાહક છે તો એનો ઉપયોગ એ મેલેમાઇન દ્વારા શું બનાવે છે કે ફાયરમેનના કપડાઓ બનાવવામાં આવે છે કારણ કે આગ સરળતાથી પકડી લેતું નથી બીજો મુદ્દો શું એડ કરી શકીએ કે ભાઈ ટેફલોન છે ટેફલોન નામના પ્લાસ્ટિકથી વાસણોમાં નોનેસ્ટિક પડ સડાવવામાં આવે છે નોનેસ્ટિક પડ એટલે શું ભાઈ વાસણોની અંદર કે ભાઈ નોનેસ્ટિક પડ સડાવે એટલા માટે વાસણો જે છે એની અંદર જે ગરમી છે ઉષ્મા છે એ કારણ છે આપણે ખુદમાં આપણે ગરમી ન લાગે એટલે કે કોઈ વાસણ એવું હોય ને તમે ડાયરેક્ટ આ રીતે પકડી લો તો ડાયરેક્ટ તમને ધગવાની બીક રહે નહીં બરાબર છે તો એનામાં કયું નોનેસ્ટિક પડ ચડાવવામાં આવે છે ક્યાં પ્લાસ્ટિકનું ટેફલોન પ્લાસ્ટિકનું બરાબર છે તો આ મુદ્દાઓ આપણે શું તમે જાણો છો એની અંદર લખી નાખીએ બરાબર છે અને વાંચવાના છે પાકા પણ કરવાના છે બરાબર છે તો પહેલો મુદ્દો આપણે લખી શકીએ કે તબીબી ક્ષેત્રે પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે જેમ કે શું શું બનાવવામાં થાય છે તબીબી ક્ષેત્રે તો કે ટાંકા લેવા માટેના દોરડા ટાંકા લેવા માટેના દોરા બરોબર છે પછી સિરિંજ ગ્લોવ્સ ડોક્ટરના જે ગ્લોવ્સ હોય છે એ બરોબર છે વગેરે માં તબીબી ક્ષેત્રે પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે બરોબર છે પછી બીજો કેવો તો કે માઇક્રોવેવ ઓવન હોય છે જે માઇક્રોવેવમાં ખોરાકને ગરમ રાખવા પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે જેની અસર પ્લાસ્ટિક પર થતી નથી પ્લાસ્ટિક પર સોરી ખોરાક પર થતી નથી બરોબર છે કે ભાઈ માઇક્રોવેવમાં તમે ખોરાક રાખો તો ભાઈ માઇક્રોવેવ તો ગરમી આપે તો ગરમીથી પ્લાસ્ટિક ઓગળે નહીં તો નહીં એવા પ્રકારના પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે કે જેની ખોરાક પર કોઈ અસર થતી નથી માઇક્રોવેવ ઓવનમાં એવા પ્રકારના પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે કે જેની ખોરાક પર કંઈ અસર થતી નથી બરોબર છે પછી તો કે ટેફલોન નામના પ્લાસ્ટિકનું પડ વાસણોમાં
એટલે કે ટેફલોન નામના પ્લાસ્ટિકનું, ટેફલોન નામના પ્લાસ્ટિકનું નોનેસ્ટિક નોનેસ્ટિક પડ વાસણોમાં ચડાવવામાં આવે છે, વાસણોમાં ચડાવવામાં આવે છે. બરાબર છે કે ભાઈ ટેફલોન નામનું એવું પ્લાસ્ટિક હશે જેનું પડ છે એ લોખંડમાં અથવા કે એટલે કે વાસણોમાં ચડાવવામાં આવે છે. એનું કારણ શું છે? તો કે વાસણ છે એ ખોરાકના લીધે બરાબર ગરમ થાય એટલે ઓગળે નહીં. બરાબર છે, આવું બધી જે એના ખવાઈની આવું બધી જે પડ છે વાસણ, કારણ કે વાસણને તો આપણે વારંવાર ગરમ કરતા હોય. બરાબર છે, એટલે કે એની કોઈ પણ ખોરાક પર અસર ન થાય, ઉષ્મા ઓછી પકડે. બરાબર છે, આ બધાના લીધે નોનેસ્ટિક એનું પડ ચડાવવામાં આવે છે. બરાબર છે. પછી આપણે લખી શકીએ ફાયરમેન વિશે. તો કે ફાયરમેન, ફાયરમેનના યુનિફોર્મ મેલેમાઇન પ્લાસ્ટિક વડે બનાવાય છે, કારણ કે મેલેમાઇન ઉષ્માના અવાહક છે. બરાબર છે કે ભાઈ મેલેમાઇનનું પડ છે એ કોના ઉપર, એટલે કે મેલેમાઇનનો ઉપયોગ ક્યાં થાય? તો કે ફાયરમેનના કપડામાં થાય છે. એનું કારણ શું છે? કે ભાઈ ફાયરમેન હોય એ ખૂબ ઝડપથી આગ ન પકડી લે. મેલેમાઇનનું જે મેલેમાઇન પ્લાસ્ટિક છે એની ખાસિયત જ એ છે કે ખૂબ આગ પકડવા દેતું નથી, ઝડપથી આગ પકડવા દેતું નથી. બરાબર છે, એટલે ફાયરમેનને હંમેશા કોની સાથે સંપર્ક હોય છે? આગ સાથે સંપર્ક હોય છે. એટલા માટે એના યુનિફોર્મ કેના વડે બનાવવામાં આવે છે? તો કે મેલેમાઇન વડે બનાવવામાં આવે છે. બરાબર છે. તો આપણે અત્યારે જે જોઈ ગયા એને એકવાર લખી લેવું, પાકું કરી લેવું, એટલું લખી લો, પછી આપણે આગળ વધશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આપણી બુકનો છેલ્લો મુદ્દો જોઈએ, પ્લાસ્ટિક અને પર્યાવરણ. હવે પ્લાસ્ટિક અને પર્યાવરણ શું કહેવા માંગે ભાઈ? તો કે પ્લાસ્ટિક આપણે ઘણો બધો ઉપયોગી છે. બરાબર, આપણે જોયું અગાઉ કે પ્લાસ્ટિકના ઉપયોગો ઘણા બધા છે પણ એના નુકસાન પણ છે. નુકસાન ખાસ કરીને પર્યાવરણને ખૂબ જ છે. અત્યારે સરકાર જે યોજનાઓ બહાર પાડે છે કે ભાઈ પ્લાસ્ટિક પોલિથીન બેગ ઉપર રોગ લગાડી છે, એનું કારણ શું છે? તો કે ભાઈ એનું કારણ છે પર્યાવરણને હાનિ પહોંચે છે. બરાબર છે. કઈ રીતે હાનિ પહોંચે છે? તો જો એનું વિઘટન થતું નથી, વિઘટન એટલે આપણે આગળના ચેપ્ટરમાં જોઈ ગયા કે ખાતર કઈ રીતે બને છે. તો કે ભાઈ નકામા કચરો છે, બેક્ટેરિયા ખાય, ખવાય 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 અને એનું વિઘટન કરી નાખે, પણ પ્લાસ્ટિકનું વિઘટન બેક્ટેરિયા વડે થતું નથી. બરાબર છે. તો એને કેવા પ્લાસ્ટિક કહેવાય? કે જેનું વિઘટન, એટલે કે એવા પદાર્થ કે જેનું વિઘટન બેક્ટેરિયા વડે થતું નથી, અને જે અવિઘટનીય પદાર્થો કહેવાય, એવા પદાર્થો કે જેનું વિઘટન બેક્ટેરિયા વડે થઈ જાય એને જૈવ વિઘટનીય પદાર્થો કહે છે. જો પ્લાસ્ટિક છે એ વિઘટન પામતું ન હોવાથી પર્યાવરણને નુકસાન કરે છે, જેથી એને આપણે ઇકો ફ્રેન્ડલી કહી શકતા નથી. ઇકો ફ્રેન્ડલી એટલે કે પર્યાવરણનો મિત્ર આપણે એને કહી શકતા નથી. બરાબર છે. પર્યાવરણની વિરુદ્ધમાં છે. બરાબર છે, એટલે ઇકો ફ્રેન્ડલી નથી. બરાબર છે. દાખલા તરીકે ક્લોરોફ્લોરોકાર્બન છે, ક્લોરોફ્લોરોકાર્બન એટલે તમારે આગળ ભણવામાં આવશે સીએફસી, જેને આપણે કહીએ છીએ રેફ્રિજરેટર, એસી, એર કન્ડિશનર. બરાબર, એનો ઉપયોગ આપણે એની અંદર ઉપયોગ થાય છે. ક્લોરોફ્લોરોકાર્બન દ્વારા ઠંડી પકડે છે. તો આ ક્લોરોફ્લોરોકાર્બન છે એને આપણે ઇકો ફ્રેન્ડલી ન કહી શકીએ. ઉપયોગમાં ઘણો આવે છે પણ આપણે એને ઇકો ફ્રેન્ડલી નથી કહેતા, કારણ કે એ પાછું પર્યાવરણને શું કરે છે? નુકસાન કરે છે. ધુમાડો પણ ઇકો ફ્રેન્ડલી નથી. ઇકો ફ્રેન્ડલી કઈ વસ્તુઓ છે? તો કે વનસ્પતિ છે, ઇકો ફ્રેન્ડલી છે, પર્યાવરણનો ફાયદો છે એમાં. પછી તો કે આપણે જે બીજી પાણી છે ઇકો ફ્રેન્ડલી છે, પર્વતો છે ઇકો ફ્રેન્ડલી છે. તો કે જે પર્યાવરણનું આયુષ્ય વધારે છે એ વસ્તુઓ ઇકો ફ્રેન્ડલી કહેવાય એને, અને જે પર્યાવરણનું આયુષ્ય ઘટાડે છે એને આપણે ઇકો ફ્રેન્ડલી કહી શકતા નથી. બરાબર છે. હવે આપણે બીજું શું આના વિશે લખી શકીએ? કે ભાઈ પર્યાવરણનું આનું જો દહન થતું નથી, પ્લાસ્ટિકનું દહન થતું નથી અને કદાચ એટલે કે સળગતો નથી, સળગીને પણ એનું સંપૂર્ણ દહન થતું નથી, કદાચ એનું દહન કરવામાં આવે અને એમાંથી જે ધુમાડો નીકળે તો એ ધુમાડો પણ કેવો હોય? ઝેરી હોય, ખૂબ જ ઝેરી હોય. તમને વારંવાર કહે છે કે ભાઈ ફટાકડા ફોડવા ન જોઈએ. કઈ રીતે નથી ફોડવાના? ના પાડે છે, કારણ કે ફટાકડાનો અવાજ, અવાજનું પ્રદૂષણ થાય, અને બીજું તો કે હવાનું પ્રદૂષણ થાય. બરાબર છે. કારણ કે એની જે ઝેરી વાયુઓ છે એ વાયુઓ વાતાવરણમાં ફેલાય અને આપણે વાતાવરણમાંના ઓક્સિજન સાથે ભળી જાય, તે આપણે જ લેવાના છે અને આપણે જ નુકસાન છે. જેટલું આપણે પર્યાવરણને
નુકસાન કરીએ છીએ એનો મતલબ એવો છે કે આપણે પર્યાવરણને નુકસાન કરતા નથી, આપણે આપણે પોતાને નુકસાન પહોંચાડીએ છીએ. બરાબર. બીજી વસ્તુ તો કે બીજી વસ્તુ એવી છે કે ભારત દેશ માત્ર એક જ એવો દેશ છે જે ગાય અને નદીને માતા માને છે. શું માને છે? માતા માને છે. ગાય માતા અને નદીઓને પણ માતા, એટલે કે પવિત્ર માતા સમાન દરજ્જો આપ્યો છે સરસ્વતી માં. બરાબર છે. તો આવી નદીઓને પણ આપણે એક માતા સમાન દરજ્જો આપ્યો છે. આપણે તો આપણા દેશને જ ભારત માતા કહીએ છીએ, પણ એની અંદર ગાય માતા અને નદીઓને આપણે પવિત્ર ગણીએ છીએ. પણ તમે પણ જોશો, હું પણ જોઉં છું, અને આખું દુનિયા જોઈ છે કે ભાઈ ભારત એક એવો દેશ છે કે જ્યાં સૌથી વધારે દુઃખી કોણ છે અત્યારે? તો કે ગાય અને નદીઓ છે. કઈ રીતે? હવે જોઈએ. ગાય, તમે જ્યાં ત્યાં પ્લાસ્ટિકનો, તમે નહીં હું પણ ફેંકતો હશે, બરાબર, જ્યાં ત્યાં તમે પ્લાસ્ટિકનો કચરો ફેંકો છો એ કચરાનો ઢગલો થશે, અને ઢગલામાંથી જે ગાય કચરો ખાય છે, પ્લાસ્ટિક ખાય છે, અને શ્વસન તંત્રની અંદર જાય છે, અને શરીરની અંદર એક અસ્તર પ્લાસ્ટિકનું સ્તર બનાવે છે, જેથી એ મૃત્યુ પામે છે. શું પામે છે? મૃત્યુ પામે છે. તો ગાયનું મૃત્યુ પામવાનું કારણ પણ આપણે જ છે. બરાબર છે. પછી નદીઓ, અને નદીઓ જે છે અત્યારે નદીઓ સોખી નથી, છે જરાય શોખી નથી, કારણ કે એમાં આપણે અવિરત કચરો નાખતા હોય. બરાબર છે. ખૂબ જ પ્રમાણમાં કચરો નાખતા હોય એટલે નદીઓ પણ અત્યારે આપણી ચોખ્ખી રહે નહીં. બરાબર છે. આપણે એક સિદ્ધાંતનો ઉપયોગ કરવો જોઈએ. કયા સિદ્ધાંતનો ઉપયોગ કરવો જોઈએ? આપણે જાગૃત નાગરિક તરીકે 4R પ્રક્રિયાનો ઉપયોગ કરવો જોઈએ. 4R પ્રક્રિયા શું છે એ આપણે આગળ જોશું. બરાબર છે. પણ આપણે આ લેક્ચર છે, છેલ્લો લેક્ચર છે આ ચેપ્ટરનો, તો આપણે બધા એક વસ્તુ નક્કી કરીએ કે હવેથી આપણે પ્લાસ્ટિક, બરાબર, પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળશું. પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળશું એટલે કે ભાઈ પ્લાસ્ટિક, આપણે કોઈ બજારમાં વસ્તુઓ લેવા જાય ત્યારે સુતરાઉ કાપડની થેલી છે અથવા શણનો ઉપયોગ કરવો જોઈએ. બરાબર છે. એટલે પ્રદૂષણ ના ફેલાય. આપણે એટલું નથી કરી શકતા, આપણે ગટરો સાફ નથી કરી શકતા, પણ આપણે એક વસ્તુ તો કરી શકીએ કે ભાઈ પ્લાસ્ટિકને કચરા પેટીમાં જ નાખવું જોઈએ. સ્કૂલમાં આપણે ઘણીવાર તમને કહેતા હોય કે ભાઈ પ્લાસ્ટિક કચરો કચરા પેટીમાં નાખો. બરાબર છે. તો આપણે એ કચરો કચરા પેટીમાં નાખશું એ આપણે આપણા માટે પર્યાવરણને એક ફાળો જ છે. બરાબર છે. કારણ કે આપણે જેટલું પર્યાવરણને બચાવશું એમ આપણી આખી પેઢીને કામ આવશે. બરાબર છે. જો એક હું તમને પ્રયોગ કરીને શીખવાડું કે ભાઈ અત્યારે શા માટે પેઢી દર પેઢી પ્રદૂષણ વધતું જાય. એક થાળી છે, બરાબર છે, એક થાળીમાં એક રોટલી છે, ગોળ રોટલી છે. બરાબર છે. 10 વ્યક્તિઓ ખાય છે એ રોટલી. કેટલા? 10 વ્યક્તિઓ. પહેલો વ્યક્તિ એટલી ખાય, બીજો વ્યક્તિ એટલી ખાય, ત્રીજો વ્યક્તિ એટલી ખાય, ચોથો વ્યક્તિ એટલી ખાય, પાંચમો વ્યક્તિ એટલી રોટલી ખાય, છઠ્ઠો વ્યક્તિ એટલી રોટલી ખાય, સાતમો, આઠમો, નવમો અને આ દસમો. દસમા માટે એટલી રોટલી વધશે. કેટલી? માત્ર એટલી રોટલી વધશે. આ એટલી રોટલીમાં દસમાને રેડવવાનું છે. તો બધાએ થોડી થોડી રોટલી ખાધી એટલા માટે દસમા માટે થોડીક રોટલી વધી. વધી કે નહીં? પણ આ જ રોટલી આ પહેલો, બીજો, ત્રીજો અને ચોથો ખાઈ ગયો તો વાછળ પાછળના બધા શું કરે? ભૂખ્યા રહેત ને. તો પર્યાવરણનું પણ આવું જ છે. આપણે જેમ જેમ પેઢી દર પેઢી જે આયલો આવે છે, આપણી પેઢી, આપણે પૂર્વજોએ ઓછું નુકસાન કર્યું હશે, આપણે ઓછું નુકસાન કરશું, એ ઓછું નુકસાન કરશે, તો જે પેઢીને આપણે કામ આવશે. બરાબર છે. પર્યાવરણ પૃથ્વી છે, બધાની છે. આપણે પૃથ્વી પરના એક મહેમાન છે, બરાબર, માલિક નથી. બરાબર છે. તો આપણે પર્યાવરણ વિશે એક વસ્તુ તો ખાસ ધ્યાન રાખશું કે આપણાથી ભલે ફાયદો ન કરી શકીએ પણ આપણે બને ત્યાં સુધી નુકસાન કરશું નહીં. બરાબર છે. આ એક પુણ્ય કરવાની પણ રીત છે. તમે ગરીબ માણસને ખોરાક ખવડાવો તો એ મહત્વનું છે, મહત્વનું છે, પણ એટલું બધી શું છે કે તમે ગરીબ માણસને ખોરાક ખવડાવો છો, તમે ખોરાક તમારી પાસે જાજો બધી છે, તમે સદ્ધર છો ને તમે એને ખોરાક ખવડાવો છો. આ તો પર્યાવરણને ફાયદો થશે, તો આગલી દશક પેઢીને તમારો ઉપયોગ, તમારું જે તમે કરેલું ફળ મળશે. બરાબર છે. તો આપણે એ વસ્તુનું ખાસ ધ્યાન આપજો. તો હવે આપણે પ્લાસ્ટિક અને પર્યાવરણ વિશે પહેલો મુદ્દો શું લખી શકીએ કે ભાઈ પ્લાસ્ટિકનો નિકાલ કરવો મુશ્કેલ છે. બરાબર છે. પ્લાસ્ટિકનો નિકાલ કરવો મુશ્કેલ છે. હવે જે પદાર્થો બેક્ટેરિયા દ્વારા વિઘટન પામે છે
અથવા અથવા તમે આ રીતે કૌંસમાં જ લખી શકો, બેક્ટેરિયા દ્વારા વિઘટન પામવું એટલે કે કુદરતી પ્રક્રિયાઓ, બરોબર છે? બેક્ટેરિયા એટલે કે કુદરતી પ્રક્રિયાઓ દ્વારા વિઘટન પામે છે તેવા પદાર્થોને જૈવ વિઘટનીય પદાર્થો કહે છે. બીજો મુદ્દો આપણે શું લખી શકીએ કે જે પદાર્થો બેક્ટેરિયા દ્વારા એટલે કે કુદરતી પ્રક્રિયા દ્વારા વિઘટન પામતા નથી તેને જૈવ અવિઘટનીય પદાર્થ કહે છે. પ્લાસ્ટિકનું ઉદાહરણ લઈએ તો પ્લાસ્ટિક વિઘટન પામતું નથી માટે તે પર્યાવરણને નુકસાન કરે છે જેથી તે ઇકો ફ્રેન્ડલી નથી. અથવા તમે ઇંગ્લિશમાં આ રીતે લખી શકો, ઇકો ફ્રેન્ડલી નથી, બરોબર છે? હવે એના પછીનો મુદ્દો આપણે શું લખી શકીએ, પ્લાસ્ટિકનો હું જો બોલ્યો છે આગળ એ જ હું લખું છું, બરોબર? મેં બધું તમને સમજાવી જ દીધું આગળ, પણ એ હવે લખી દઉં છું તમને. પ્લાસ્ટિકનું દહન થતું નથી અને જો દહન કરવામાં આવે તો ઝેરી ધુમાડો વાતાવરણમાં ફેલાય છે, બરોબર છે? કે ભાઈ પ્લાસ્ટિકનું દહન થતું નથી અને જો છતાં પણ એનું દહન કરવામાં આવે તો ઝેરી ધુમાડો વાતાવરણમાં ફેલાય છે, બરોબર છે? તો હવે એના પછીનો મુદ્દો આપણે લખી શકીએ કે આપણે પ્લાસ્ટિક જ્યાં ત્યાં ફેંકીએ છીએ જેથી તે ગાય ખાય છે, જેથી ગાયના શ્વસન તંત્ર તરફ જાય છે આ પ્લાસ્ટિક, જેથી આ પ્લાસ્ટિક ગાયના શ્વસન તંત્રમાં અસ્તર બનાવે છે અને ગાય મૃત્યુ પામે છે અને ગટરો પણ શું થાય છે કે ભાઈ તમે વધારેમાં વધારે પ્લાસ્ટિક ફેંકો તો ગટરોમાં સલવાઈ જાય અને ગટરો કેવી થઈ જાય છે, ભરાઈ જાય છે, અને ગટરો ભરાઈ જાય છે એટલે પર્યાવરણનું શું થાય છે, પ્રદૂષણ થાય છે. છેલ્લો મુદ્દો શું લખી શકીએ કે આપણે એક જાગૃત નાગરિક થઈ અને ફોરાર સિદ્ધાંતનો ઉપયોગ કરવો જોઈએ. કે ભાઈ ફોરાર સિદ્ધાંતનો ઉપયોગ કરવો જોઈએ. ફોરાર સિદ્ધાંત શું કહેવા માગે છે? ફોરાર તો ફોરાર એટલે કે ચાર વાર આર, આર 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 આર, આ ચાર વાર આર એટલે શું ભાઈ? તો કે રિડ્યુસ રીયુઝ રિસાયકલ અને રિકવર
बराबर है। आ फोरार सिद्धांत है। फोरार सिद्धांत मतलब रीड्यूज एट के प्लास्टिक नो उपयोग करो, एनो यूज करो, पची रिसाइकल एट के प्लास्टिक ने फरीवार रिसाइकल करो, रिसाइकल कर फरीवार उपयोग रिकवर करो एट के मेड़वो, पची पाछो इने रिड्यूस करो, पाछो रीयूज करो, पाछो रिसाइकल करो, पाछो रिकवर करो, पाछो एट के प्लास्टिक नो प्रमाण है जलवाई रही। बराबर प्लास्टिक नो जो वधारानो कचरो है एनो तमे रिसाइकल करी नाखो, एनो रिकवर करी नाखो, तो प्लास्टिक नो जो प्रमाण है जेटलो कचरो तमे जे बगाड़ो छो कचरा स्वरूप प्लास्टिक फेंको छो एना ज उपयोग करीने प्लासो प्लास्टिक बनावू जोईए। बराबर छे। तो आ चेप्टर आपणे अहीं सुधी राखशुं। बराबर छे। हवे मैं तमने अगत्यनी सूचना आपी हती कि भाई ट्यूशन क्लासीसनी अंदर एडमिशन प्रक्रिया चालू थई चूकी छे। एडमिशन प्रक्रिया जेवा क्लासीस शुरू थई जशे एटले तरत ज क्लासीसने जे भणवानी तारीखो छे ए जाहेर करी देवामां आवशे, एटला माटे वहेली तके आपणे एडमिशन લઈ લેશું। બરોબર છે। એટલું લખી લ્યો। આજનો લેક્ચર અહીં સુધી રાખશું।